ઈસુના સ્વર્ગારોહણનો રવિવાર. ઈસુ પુનરુત્થાન પછી 40 દિવસ દરમિયાન પોતાના શિષ્યોને દર્શન આપી સ્વર્ગમાં જાય છે. ઈસુ પિતાને જમણે હાથે વિરાજમાન છે અને ઈસુ આપણ સૌ માટે પિતાને વિનંતી કરે છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, 16:15-20. પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. જેઓ એમાં શ્રદ્ધા રાખીને સ્નાન સંસ્કાર લેશે તેઓ મુક્તિ પામશે. જેઓ શ્રદ્ધા નહીં રાખે તેઓ સજાપાત્ર ઠરશે. જેઓ શ્રદ્ધા રાખશે તેઓ આટલા ચમત્કારો કરી શકશે. મારે નામે અપદૂતો કાઢશે અને નવી નવી ભાષાઓ બોલશે. સાપને પકડવાથી કે હળાહળ ઝેર પીવાથી તેમને આંચ નહીં આવે. અને તેઓ માંદા માણસો ઉપર હાથ મૂકશે તો તે સાજા થઈ જશે. આમ શિષ્યો સાથે વાત કર્યા પછી પ્રભુ ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ પરમેશ્વરની જમણે હાથે બિરાજમાન થયા. પણ શિષ્યો તો નીકળી પડ્યા અને સર્વત્ર શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા અને પ્રભુ તેમને કાર્યમાં સહાય આપતા અને ચમત્કારો દ્વારા સંદેશનું સમર્થન કરતા રહ્યા. આજે આપણે ઈસુનું સ્વર્ગારોહણ ઉજવીએ છીએ. ઈસુનું પુનરુત્થાન થયા પછી ઈસુ 40 દિવસ પોતાના 11 શિષ્યોને અને અન્ય ભક્તોને દર્શન આપે છે અને પાક્કી ખાતરી કરાવે છે કે ઈસુ સાચે સાચ પુનરુત્થાન પામ્યા છે. હવે મૃત્યુને તેઓ પર કોઈ અધિકાર નથી. 40 દિવસને અંતે ઈસુ એ 11 શિષ્યોની હાજરીમાં સ્વર્ગમાં જાય છે. ઈસુ સ્વર્ગમાં જાય એ પહેલાં આ શિષ્યોને આખી દુનિયામાં જવાનો આદેશ આપે છે અને શુભ સંદેશ સંભળાવવાનું કહે છે. આ શુભ સંદેશમાં શ્રદ્ધા મૂકીને સ્નાન સંસ્કાર સ્વીકારનાર સૌ કોઈને મુક્તિ મળશે. ઈસુએ માનવ બનીને માનવો વચ્ચે શુભ સંદેશ ફેલાવવાનું શરૂ કર્યું હતું. તેમનો સંદેશ હતો, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એ રાજ્યમાં પ્રવેશવા હૃદય પલટો કરવાનો છે. પ્રભુ વિશેની માન્યતાઓ છોડી ઈસુ જે ઓળખ આપે છે તે સ્વીકારવાની છે. રમતના મેદાનમાં રિલે રેસ રાખવામાં આવે છે. એક દોડવીર પોતાનું અંતર પૂરું કરે એટલે તે પેલું બેટન તેના પછીના દોડવીરને આપી દેવાનું છે. હવે નવો દોડવીર દોડ ચાલુ રાખશે. ઈસુએ આ પૃથ્વી પરનું પોતાનું કાર્ય પૂરું કર્યું છે. ઈસુએ બેટન 11 શિષ્યોના હાથમાં મૂક્યું છે. એ શિષ્યો આજના આપણા ધર્માધ્યક્ષો અને એ ધર્માધ્યક્ષોના સહાયકો તે પુરોહિતો. પુરોહિતો શુભ સંદેશ લઈ આપણે ત્યાં આવ્યા અને આપણને સ્નાન સંસ્કાર કરાવ્યો. ઈસુએ તેમના સ્વર્ગારોહણ પહેલાં આપેલા આદેશને કારણે આપણે ખ્રિસ્તીઓ બન્યા. આજે રિલે રેસમાં મારો વારો છે. મારે હવે એ શુભ સંદેશ મારી આજુબાજુ ફેલાવવાનો છે. મારા જીવનથી, મારા વ્યવહારથી, મારા વર્તનથી, મારી વાણીથી મારે ઈસુને રજૂ કરવાના છે. હું જો ઈસુમય બની જાઉં તો મારે શબ્દોની પણ જરૂર નહીં પડે. મારો મૃત્યુ દિવસ એ મારું સ્વર્ગારોહણ. એ દિવસે મારે આ બેટન મારા અનુજને કે મારા દીકરાને આપી દેવાનું. ઈસુ માનવ બની પૃથ્વી પર આવ્યા. ઈસુ પુનરુત્થાન પછી સ્વર્ગમાં જાય છે. ઈસુ પોતાના જીવન દ્વારા આપણને બતાવે છે કે આપણું ભવિષ્ય શું છે. વર્તમાનમાં તો આપણે રિલે રેસ દોડવાની છે. આપણે શુભ સંદેશ સંભળાવવાનો છે. જેમ ઈસુનું પુનરુત્થાન થયું તેમ આપણું થશે. ઈસુની માફક આપણે પણ સ્વર્ગમાં જઈશું.
જે શિર ફરતે હતો એકદા, જે શિર ફરતે હતો એકદા કાંટા વાળો તાજ, જે શિર ફરતે હતો એકદા કાંટા વાળો તાજ, જે શિર ફરતે તેજ તેજની આભા જડકે આજ, જે શિર ફરતે હતો એકદા કાંટા વાળો તાજ, એ શિર ફરતે તેજ તેજની આભા જડકે આજ, ખીલા ઢોકી ક્રૂસ પરે જે હતી ચડાવી કાય, ખીલા ઢોકી ક્રૂસ પરે જે હતી ચડાવી કાય, આજ હવે એ કાયા કેવી સ્વર્ગ ભણી સીધાય, જે શિર ફરતે હતો એકદા પર જે ટીંગાયો બે ચોરોની સાથ, કાલવારી પર જે ટીંગાયો બે ચોરોની સાથ, રાજા થઈને આજે બેઠો ઈશને જમણે હાથ, હલકા જન તો મજાકમાં તે દિન કરતા તા શોર, હલકા જન તો મજાક માતે દિન કરતા તા શોર, આજ વધાવે દૂતો તને ભૈયાનંદ વિભોર, જે શિર ફરતે હતો એકદા. ઈસુની સાથે આમ ઉચકાય, આખી માનવ જાત ઈસુની સાથે આમ ઉચકાય, જવું જોઈએ તને પગલે માનવ જાત સદાય, જવું જોઈએ તને પગલે માનવ જાત સદાય, દુઃખમાં હે ને મોતમાં તને પગલે પગલે ચાલે, દુઃખમાં હે ને મોતમાં તને પગલે પગલે ચાલે, ઈસુ ના જેવો મહિમા પામે પરમાનંદે માલે, ઈસુ ના જેવો મહિમા પામે પરમાનંદે માલે, પરમાનંદે માલે, પરમાનંદે માલે, પરમાનંદે માલે.